દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ નડિયાદના તમામ ટ્રસ્ટીઓ તેમજ સમાજના તમામ વડીલો ભાઈઓ બહેનો તથા નવયુવાન મિત્રોને છેલ્લા ઘણા સમયથી જે અપીલ હતી કે પીલવાઈ સ્મશાન ખાતે સ્મશાનના વિકાસના કામો થાય તેમની ધીરજનો આજે અંત આવ્યો છે। પીલવાઈ સ્મશાન ખાતે સ્મશાનના વિકાસના કામો જેવા કે સ્મશાન સગડી, કમ્પાઉન્ડ વોલ, બ્લોક ગેટ, તળાવ પર વોકવે, લાકડા ભરવાનો શેડ, બગીચો તથા ઓફિસનું ભૂમિપૂજન આજ રોજ મુખ્ય મહેમાન તરીકે પધારેલ માનનીય મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે તારીખ 15 મે 2022 ને રવિવારના રોજ સાંજે 4 વાગે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં જેમાં તળપદા સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહીને આમંત્રણને માન આપીને આ પ્રસંગને શોભાયમાન બનાવ્યો હતો। જે પ્રસંગે ઉપસ્થિત મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે સમાજનો સાથ તથા સમાજનો વિકાસ એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે। તળપદા સમાજના બાળકો શૈક્ષણિક રીતે વધુ આગળ આવે તેવી તળપદા સમાજના વડીલોને તેઓએ સૂચન કર્યું હતું તથા નગરપાલિકાના કાઉન્સિલરો, આગેવાનો, તળપદા સમાજના ટ્રસ્ટીઓ, વિવિધ કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભાને વધારી હતી અને કાર્યક્રમને માન આપ્યું હતું। આજે તળપદા સમાજ દ્વારા એના વસન જો નવ બનાવવાના ખાતમુહૂર્તના વિધિના પ્રસંગે ઉપસ્થિત નડિયાદ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રંજનબેન, આ વોર્ડના કાઉન્સિલર શ્રીઓ, તળપદા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મહિમ અહીંયા ઉપસ્થિત, તળપદા સમાજના સૌ આગેવાનો ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, પહેલા પણ આજે છત બનાવવાની ને વોલ બનાવવાની ને બધું હતું એ પણ આપણે કરાવડાવ્યું છે। અત્યારે પણ હમણાં કહ્યું એમ જે જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટેનું આપણે ટોટલ પ્લાનિંગ કરી નાખ્યું અને લગભગ 35 થી 50 લાખ રૂપિયાના ખર્ચે આખું સ્મશાન થાય એવું આપણે આયોજન કરી દીધું। એટલે આવનારા દિવસોમાં આ એક સ્મશાન તળપદા સમાજનું પોતાનું થઈ જશે અને જગ્યા પણ સુંદર છે એટલે બાગ બગીચો થાય, વોકવે થાય, તળાવની પારે છે એટલે અહીંયા ભાઈ શ્રી જેઠો બેઠો છે, સરોવર છે કે બેઠો છે તમારું નહીં જેઠાનો વોર્ડ છે, બીજા કાઉન્સિલર ઘેરા છે, કાનાભાઈ ઘેરા છે ને, હા તળાવ પણ સાફ થઈ જાય જોજો, તળાવ સાફ કરાવી નાખજો એટલે અહીં વ્યવસ્થિત છે કઈ। રંજનબેન બેઠા છે એટલે એમને સાંભળી લીધું તો એ કઈ સુંદર જગ્યા બને એવું આપણે કરવા જઈ રહ્યા છે। સાથે સાથે સમાજ સંગઠિત છે, સંગઠિત રહેવો જોઈએ અને સંગઠિત રહીને પોતાના કામો થવા જોઈએ। જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડે, કાયદાકીય પરિસ્થિતિ ના તૂટે એ રીતે આપણે કામ કરતા આવ્યા છીએ અને જેને જે રીતે મદદરૂપ થવાનું હોય એ આપણે અત્યાર સુધી મદદરૂપ થયા છે। જય મહારાજ, જય ભૂતનાથ મહારાજ, જય માતાજી। તળપદા સમાજનું સ્મશાન જે અગાઉ પંકજ સાહેબ શ્રીના દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવેલી તેમાંથી કમ્પાઉન્ડ હોલ અને આરસીસી 2 છત્રી
જે અમે અહીંયા બનાવી. ત્યારબાદ આ સ્મશાન જર્જરી હાલતમાં પડેલું કે જે અહીંયા જાળી ઝાંખરા બધું ઘણું હતું, તો અત્યારે નવેસરથી નવી એક ટ્રસ્ટની રચના કરી અને સાહેબ શ્રી પંકજભાઈ જોડે અમે ગયા અને તેમને અમે જે કંઈ રજૂઆત કરી એ રજૂઆત તુરંત અમારી સાંભળી અને લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી અને અમારી જે રજૂઆતો હતી તેમાં રજૂઆતમાં જેવું કે બ્લોક બોરની એક ઓરડી, પછી લાકડા ભરવાનો શેડ, પછી બગીચો, વોકવે, આ તમામ જરૂરિયાતો એમને અમને પૂરી પાડવા માટે કીધેલું ને કાયદેસરની મંજૂરી બી લઈ લીધી છે. અને આજ રોજ 15 તારીખે રવિવારના રોજ આજે ખાતમુહૂર્ત બી પંકજભાઈ સાહેબ દ્વારા થઈ ગયું છે. તો આ સ્મશાનનું નવીનીકરણ થવા જે થઈ જઈ રહેલ છે અને પંકજસિંહ સાહેબે જે કંઈ તળપદા સમાજને જે કંઈ સાથ સહકાર આપ્યો તે બદલ સાહેબશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું સમાજ તરફથી, અને એક પ્રમુખ તરીકે બી એમનો હું આભાર વ્યક્ત કરું છું સાહેબશ્રી. દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ, આજ રોજ નડિયાદ તિલભાઈ સ્મશાન ખાતે સ્મશાનના વિકાસ કાર્યો માટેમાં ગેટ, બોરની ઓરડી, ઓફિસ, સ્મશાન સગડીઓ, બ્લોક, વોકવે, બગીચો વગેરે વિકાસ કાર્યોના કાર્ય માટે માન્ય મુખ્ય દંડક સાહેબ શ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે ભૂમિપૂજન રાખવામાં આવેલું હતું. સમગ્ર નડિયાદ શહેરની નવે ભાગણના તળપદા સમાજના ભાઈઓ બહેનો વડીલો તમામે ઉત્સાહ દર્શાવી કાર્યક્રમ સફળ કર્યો અને માન્ય મુખ્ય દંડક સાહેબ અને નગરપાલિકાના પ્રમુખશ્રી તથા અન્ય કાઉન્સિલરો જે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી એ બદલ તેઓ તે સૌનો દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ તરફથી આભાર માનું છું. તેમજ સમાજના વડીલો, મિત્રો, બહેનો, ભાઈઓ જે કંઈ પણ હાજર રહી પોતાનો કિંમતી સમય ફાળવી સમાજના કાર્યક્રમને સફળ બનાવવામાં જે કંઈ સહયોગ આપ્યો તે બદલ હું તે સૌનો નવે ભાગના નર્મદા સમાજના ભાઈઓનો આભાર માનું છું.